મહુવા ટોલ ટેક્સને લઈને સ્થાનિકોનો વિરોધ, મહુવા તેમજ આસપાસના ગામડાઓના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટોલ બુથ બનાવવાની શરૂઆત સાથથી ચાર્જ લેવાનું શરૂ થઈ ગયું. રજૂઆત છતાં ઉકેલ ના આવતા લોકોમાં રોષ. ટોલ ટેક્સ મુદ્દે લોકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. તંત્રની મધ્યસ્થીથી હાઈવે ઓથોરિટી સાથે બેઠક કરવામાં આવી. આજે ટોલનાકા ઉપર જે આંદોલનના અમારે શ્રી ગણેશ કરવા પડ્યા અને આંદોલનના કરવું પડ્યું ત્યારે અત્યારે થોડો કમતો આ ટોલનાકા અને સરકાર અને આ નેશનલ હાઈવેવાળાએ ઝુકાવ કર્યો છે, પણ એ મમને મંજૂર નથી. જ્યાં સુધી જી જે ફોરની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ ટોલનાકા માફ ન કહેવાય. અત્યારે તો આંદોલનના કારણે અને દબાણ લોકોના એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું જોઈતું. આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત. લોંગડી ટોલનાકાના વિરોધમાં એક વિશાળ સંમેલન બોલાવી અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કર્યું છે, ઉગ્ર વિરોધ કર્યો છે. તેના ભાગરૂપે અમે ટોલનાકાના મેનેજરને મળ્યા ત્યારે સંતોષકારક જવાબ અમને મળ્યો નથી. એના કારણે આગામી દિવસોમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ. જે ભાવનગર જિલ્લા ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર મોંઘામાં મોંઘું ટોલનાકું જે આ લોંગડી ટોલનાકું કહેવાય છે, લોકોને માત્ર ને માત્ર પૈસા ખેખેરવા સિવાય આ લોકોને રસ નથી. એના વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, લોકોને સાથે રાખશું, વાહન એસોસિએશનના પ્રમુખોને અને વાહનના ડ્રાઈવરોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને અમે લડત કરશું અને મહુવાના લોકોને આમાંથી મુક્તિ અપાવીને જમશું. જય હિન્દ, જય ભારત.